नमस्कार मित्रों, आपणे हळवद शहेरनी सरा ચોકડી ઉપરથી ફેસબુક લાઈવના માધ્યમથી મળી રહ્યા છીએ. મિત્રો, હળવદ શહેરની સરા ચોકડી પરથી આપણે મોટા ભાગે જ્યારે ફેસબુક લાઈવ કરતા તો અહીંયા કોઈ ટ્રાફિકની સમસ્યા હોય કે ટ્રાફિકની પોલીસ કામગીરી કરતા હોય તો આવા જે કંઈ બનાવો છે એને લઈ અને તમારા સુધી અમે માહિતી જે છે મિત્રો પહોંચાડતા હતા. અહીં જે ટ્રાફિકમાં ફરજ જે પોલીસ જવાન બજાવતા હતા એમને થોડા દિવસ પહેલા, એટલે કે 3-1 દિવસ પહેલા હળવદ શહેરનો જે ટાઉન બીટ જમાદાર તરીકેનો જે ચાર્જ છે તે તેમને આપવામાં આવ્યો હતો. જો કે મિત્રો, ખાસ આ માહિતી તમને એટલા માટે અમે આપી રહ્યા છીએ કારણ કે અમે પત્રકારિત્વ 2013થી શરૂ કર્યું, તો અત્યારે 2023 એટલે છેલ્લા 10 વર્ષમાં અહીં જે મહિપતસિંહ સોલંકી નામના જે પોલીસ જવાન હતા અને એ મિત્રો જે કંઈ ટ્રાફિકને લગતી એમને જે કંઈ મિત્રો કામગીરી કરી હતી, તો એ કામગીરી દરેક લોકોને આંખે ઉડીને વળગે એવી એમની કામગીરી હતી. કે એ લોકોને ખબર પાડી દીધી હતી કે કાળા કાચ જે છે, તમે કાળા કાચ રાખો છો તો નિયમ વિરુદ્ધ છે, કાળા કાચ રાખવાની હાઈકોર્ટે સખ્ત મનાઈ કરેલી છે. તેમ છતાં પણ જે લોકો કાળા કાચ રાખતા હતા આ જગ્યા ઉપર મિત્રો, ઓડી ગાડીથી માંડી અને ભાંઠા જેવી સેન્ટ્રો ગાડીના પણ જે કાળા કાચ જે છે તે ઉતરાવી દીધા હતા. તેની સાથે નંબર પ્લેટ વગર હળવદમાં જે કંઈ રોપ જમાવતા હતા અને સાયલેશનો એવા રાખતા અને મજા કરતા હતા, ગમે ત્યાં કાવા મારી નીકળતા અને ફૂલ નીકળતા, તો આવા જે તત્વો હતા, આવા જે અવારા તત્વો હતા, તો એમને પણ આ મહિપતસિંહનો ડર લાગતો હતો. કારણ કે આ ચોકડી ઉપર કે ગામમાં આ પોલીસ જવાન દ્વારા મિત્રો જે કંઈ કામગીરી કરવામાં આવતી હતી એ કામગીરી યોગ્ય હતી. અને આપણી બીજા તો નહીં બોલે પરંતુ મિત્રો આપણે બોલવું પડશે, એ પોલીસ જવાનની ગઈકાલે જિલ્લા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. માત્ર એ મહિપતસિંહની જિલ્લા ટ્રાન્સફર કરી દેવામાં આવી. શા માટે કરી દેવામાં આવી તો આપણે તો કઈ આ વિભાગમાં છીએ ને એટલે આપણને ખબર હશે, પરંતુ મોરબીથી એમને દેવભૂમિ દ્વારકા મૂકી દેવામાં આવ્યા. મિત્રો, 3 દિવસ પહેલા એમને હળવદ ટાઉન બીટ સંભાળી, તો પછી ઘણા બધા, કારણ કે દેશી દારૂને આ બધું હાલવાનું જ છે, એ ગમે આવશે તો એ હાલવાનું જ છે, પરંતુ આ દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર એને બીક હોવી જોઈએ, એને એવું તો ડર હોવો જ જોઈએ કે પોલીસને તમે દો કે ન દો, પરંતુ પોલીસ મેકે નહીં, પોલીસનો ડર હોવો જ જોઈએ. મિત્રો, તો આવા જે કંઈ ધંધાર્થીઓ છે, આ બધા ધંધાર્થીઓને કહી દેવામાં આવ્યું હતું કે ભાઈ એક પણ વ્યક્તિ જો વેચતા પકડાય છે તો પછી તેની સામે કડક કાર્યવાહી થશે. એ બધા પણ ડરી ગયા હતા કે ભાઈ આ કોણ આને વળી પાછા ટાઉન બીટમાં લાયા છે. તો હવે આ જે જવાન હતા મિત્રો, પોલીસ જવાન મહિપતસિંહ જે હતા, તો એમની બદલી જે છે તે તાત્કાલિક અસરથી મોરબી નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા એટલે જિલ્લા ટ્રાન્સફર આખી કરી દેવામાં આવી છે. મિત્રો, મિત્રો ખાસ આપણને ખરેખર એવું થાય કે કોઈ અધિકારી સારી કામગીરી કરતા હોય તો પછી આ બધાને તાત્કાલિક બદલાઈ નાખવામાં આવે છે. કારણ કે અમે ઘણી વખત અહીં જોયું હતું કે નહીં, અમારો માણસ છે, એને તો નામ અમારું આપે એટલે તમારે જવા જ દેવાનો, તમારે ફોનમાં વાત પણ નહીં કરવાની, નામ અમારું આપે એટલે પતી ગયું, તમારે પછી એને જવા જ દેવાનો, એ ભલે દારૂ પી ગયો હોય, ભલે એના નંબર પ્લેટ બાઇકમાં હોય નહીં, કે ભલે ચાર સવારી નીકળો હોય, પરંતુ એ જે નેતા છે એના જો નામ આપે તો પછી જવા જ દેવાનો. આ જે બધા નેતાઓ અગાઉ ફરિયાદો પણ કરી હતી એમના મુખ્ય નેતાઓને, તો આવું તો બધું ક્યાં લગી યાર હાલવાનું છે બધું એમ કે. તો પછી ખરેખર હું તો એવું માનું છું મિત્રો કે આ નેતાઓએ હવે પોલીસ સ્ટેશન ખરેખર સંભાળી લેવું જોઈએ. કારણ કે એમનું બધું જે કંઈ એમની માંગ મુજબ ન થતું હોય તો પછી કોઈ નોકરી કરવા સારા અધિકારીઓ આપણા હળવદમાં આવવાના છે નહીં, અને નહીં આવે એનું જે કંઈ છે તે આપણે બધાએ ભોગવવાનું છે. કારણ કે પછી કોઈ કોઈને ડર કંઈ રહેવાનો નથી. એટલે ખાસ મિત્રો, અમે આ ચોકડી ઉપરથી તમને આ માહિતી આપવા માટે થઈ અને અત્યારે આપણે ફેસબુક લાઈવના માધ્યમથી તમારી સમક્ષ આપણે આવ્યા છીએ. મિત્રો, કે આવું તો બધું યાર ક્યાં લગી હાલવાનું છે એમ કે જો કોઈ વ્યક્તિ સારી કામગીરી કરે તો એને જિલ્લા ટ્રાન્સફર કરી દેવાના, સાચી ખોટી રજૂઆતો કરવાની, તો આવું તો બધું યાર ન થવું જોઈએ. આ તો દુઃખદ કહેવાય. અહીં આપણે ઘણી વખત મિત્રો અહીંથી આપણે ફેસબુક લાઈવથી તમને માહિતીની અમે આપતા હતા અને ઘણાને તો મિત્રો એવી ખ્યાલ જ નહોતો એમ કે ભાઈ ટ્રાફિક નિયમ એટલે શું, કંઈ નહીં. મેં કહી દેવાનું પાછા, અમે તો જોતા કે અમે તો બજારમાં વસ્તુ લેવા ગયા હતા યાર, બાઇક રોડ ઉપર મેક્યું હતું તો વસ્તુ લઈને અમારે વહી જ જવાનું હતું, અમારે થોડું અહીંયા રાખવાનું હતું, તો રાખવાનું થોડું હે રોડ ઉપર. તો આવા જે કંઈ લોકો છે મિત્રો, એને ખરેખર ભાન કરાયું હતું ટ્રાફિક નિયમ શું કહેવાય, તો એ લોકોને ભાન કરાયું હતું તો એમને બદલી નાખવામાં આવ્યા.
અને જિલ્લા ટપાડી દીધા, આખો જિલ્લો ટપાડી દીધો. તો આ બધું છે મિત્રો, અમને બધાને આપણે શું કેવું ખ્યાલ ન થાવતો. એટલે સરા ચોકડી ઉપર ખાસ આપણને પણ એવું થયું કે આ માહિતી તમારા સુધી અમે પહોંચાડી. કારણ કે અમે પણ મિત્રો જોતા હતા, ઘણા બધા એ કાળા કાચવાળા હોય ને તો પછી પહેલાં માહિતી લેતા કે ઊભી છે ચોકડી ઉપર પોલીસ, તો કે આ તો પછી આ બાજુથી નીકળે ને. પણ આ બાજુ અમે જોતા હોય તો સામેથી આવતા હોય કે આમથી આવતા હોય તો પછી ત્રણ સવારી હોય ને તો એક જણાને ઉતારી દેતા. એટલે હોવું જોઈએ યાર, આવી પોલીસની બીક જે છે, જે જે નિયમો તોડે છે, જે લોકો નિયમો તોડે છે તો એને પોલીસની બીક હોવી જોઈએ અને જરૂરી છે. પણ આવું બધું હાલે છે અને શું બોલવું એ આપણને પછી એવું થાય કે યાર હવે આમને શું કહેવું આપણે. પણ આ વાત એક હકીકત છે, થોડા દિવસ પહેલા ડિસ્ટાફના જે જમાદાર હતા કિશોરભાઈ સોલગામાં, તો એમને પણ બદલી નાખવામાં આવ્યા હતા. ગઈકાલે મૈફતસિંહ સોલંકી, કે ખરેખર જેની કામગીરી જે છે તે કામગીરી યોગ્ય હતી, તો એ પોલીસ જવાનને પણ તાલુકા ટ્રાન્સફર નહીં પણ જિલ્લા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આવું બધું થાય છે આપણા હળવદમાં, આવું બધું થાય છે મિત્રો આપણા હળવદમાં. અને આવી જ રીતના જો બધું હાલશે તો પછી આપણું હળવદ જે છે તે ક્યાં જઈને ઊભું રહેશે. એટલે ખાસ હળવદના જાગૃત લોકો તમે ખરેખર બહાર આવજો, નહીતર પછી પરિસ્થિતિ આથી પણ વધારે ખરાબ થવાની છે. નહીતર પછી મિત્રો પરિસ્થિતિ આથી પણ વિશેષ ખરાબ થવાની છે. જો આ સ્કોર્પિયો વાળા ભાઈ જાય છે, ફૂલ કાળા કાચ છે એના, તો અમે તો અહીં હતા ત્યારે જોતા, અને ખરેખર નીકળ્યા હોય તો એને પોલીસ જાળી લેતી, પકડી લેતી અહીં. અને હવે આની શું થવાની મિત્રો અસર, ખાસ એ માહિતી થોડીક તમને આપી કે પછી જે TRBના જવાનો કે બધા અહીંયા ફરજ બજાવતા હોય, પછી બીજા કોઈ પોલીસને ફરજ બજાવતા હોય, કારણ કે જે પોલીસ જવાન માત્ર એ એક મિત્રો નથી હોતા, એના વાંહે પરિવારજનો હોય છે, એના બાળકો અહીં અભ્યાસ ક્યાંય કરતા હોય, તો પછી જિલ્લા ટ્રાન્સફર થઈ જાય તો પછી એ પણ આખું બધું બગડે, આખો એ પોતે ડિસ્ટર્બ નથી થઈ જતા, એનો આખો પરિવાર જે છે ને એ આ બધા ડિસ્ટર્બ થઈ જતા હોય છે. તો હવે પછી એવું થશે કે બીજા કંઈ પોલીસ જવાનો જે મિત્રો કામગીરી કરતા હોય તો એ નહીં કરે, અને કરશે તો પછી કોઈ નેતાનો ફોન બોન આવશે તો પછી ફરજિયાત રાખશે. કારણ કે આ એમની માટે કરતા નથી, અહીંયાથી કોઈ કાળા કાચ લઈને અહીંયાથી 15 ગાડીઓ પસાર થઈ જાય તો આ બધા પોલીસ કે આ TRBના જવાનોને એમને શું ફેર પડે? કંઈ ફેર નથી પડતો, એમને કોઈ પણ ફેર નથી પડતો. અહીંથી નંબર પ્લેટ વગરના 3 બાઈકો નીકળે કે 5 બાઈકો નીકળે તે પોલીસને શું ફેર પડે? કોઈ પણ પ્રકારનો ફેર નથી પડતો. પરંતુ કોઈ નંબર પ્લેટ વાળો, નંબર પ્લેટ વગરનો કોઈ બાઇક ચાલક હોય અને કંઈક ગુનો કરી અને નીકળો હોય અહીંથી કે પસાર થયો હોય તો એની નંબર પ્લેટ જ નહીં હોય મિત્રો, તો પછી કઈ રીતના પોલીસ પણ એને પકડવાની છે? કોઈ કાળા કાચવામાં કંઈ એવા કાંડો કરીને કોઈ વ્યક્તિ નીકળ્યા હોય, કંઈ એવું વસ્તુ લઈને નીકળ્યા હોય તો દેખાવાનું નથી, તો પછી આ પોલીસને કંઈ ફેર નથી પડતો. આ બધો પબ્લિકને ફેર પડવાનો છે. અને જે સારી કામગીરી કરે છે હળવદમાં નથી હાલતા, એનો બીજો આજ સાંજે કાલ દાખલો બન્યો છે. એટલે આવું બધું મિત્રો થાય છે. એટલે ખાસ આપણને પણ એવું થયું કે આ માહિતી પણ આપણા હળવદ ધાંગધ્રાના જે લોકો છે, આપણા આજુબાજુના તાલુકાના જે લોકો છે એના સુધી પહોંચાડવી પણ મિત્રો જરૂરી છે. કારણ કે હળવદમાં આપણું હળવદ કઈ બાજુ જઈ રહ્યું છે એ તમે જ વિચારો કે અહીં કોઈ સારા અધિકારીઓ ફરજ બજાવવા માટે રાજી નથી, અહીં કોઈ સારા અધિકારી નોકરી કરવા માટે રાજી નથી. હળવદ તો કે ભાઈ સજાનું છે આ વિસ્તાર, તો આવું બધું કેમ થઈ ગયું, એનું કારણ શું? નહીંતર આપણે હળવદ જે મિત્રો છે, હળવદમાં ફરજ બજાવવા માટે જુદા જુદા વિભાગના જે અધિકારીઓ છે મિત્રો એ તલપા પડતા કે ભાઈ હળવદ જવું છે, હળવદ જવું છે. તો હવે આપણે એવા તો કેવા 10 વર્ષમાં કામ કર્યા કે હવે અધિકારીઓ ના પાડે છે કે ના, હવે હળવદ મેકતા હોય તો ત્યાં આપણે જવાનો કોઈ વિચાર છે નહીં, ત્યાં આપણે નથી જવું. એટલે મિત્રો થોડુંક લોકોએ પણ જાગૃત થવું પડશે, અને ખાસ તો અમુક જે બની બેઠેલા નેતાઓ છે ને એને કહેવું પડશે કે આ તમારા સ્વાર્થ માટે તમારા 2-3 પાંગિયા હોય એને પોલીસ ન જવા દેતી હોય, એનું પોલીસ ન રાખતી હોય તો તમે આવું બધા કામ કરો છો, તો આ તો યોગ્ય ન કહેવાય.
મહીપતસિંહની જિલ્લા ટ્રાન્સફર શા માટે થઈ છે મિત્રો એ આપણી પાસે કંઈ એનું ચોક્કસ કારણ નથી, પરંતુ કંઈક તો એવું કામ થયું હોય છે કે જિલ્લા ટ્રાન્સફર કરી છે આઈજી સાહેબ રેન્જ આઈજીએ, કંઈક તો એવું હશે, કોઈકે તો એ રજૂઆત કરી છે હાચી ખોટી કંઈક કંઈક તો એવું બન્યું હોય છે. સરસ એટલે કારણ કે પછી બોલવા જાય છું તો ઘણું બધું મિત્રો બોલી જવાય છે, એટલે આભાર મિત્રો આપણી સાથે જે મિત્રો જોડાયા છે એ. પરંતુ ખાલી મિત્રો આપણા વિડીયો જોવો કે પછી જો એક આ રવજીભાઈ ઉભરો આપણે આ રવજીભાઈ એમના ધર્મપત્ની જિલ્લા પંચાયતના સદસ્યો છે, અને એમના વખતે પણ એક વખત આપણે બધે જોયું હતું ઓલા ખાંભલા સાહેબ વખતે શું થયું હતું, થોડુંક આપણે રવજીભાઈ સાથે વાત કરી. રવજીભાઈને આ બાજુ આવતો હોય ને તો એમને થોડુંક આપણે પૂછીએ. મિત્રો જુઓ રવજીભાઈ આવો ને તમારું થોડુંક આપણે હાલો હાલી નથી એકતા એ બાજ જઈ. આપણે રવજીભાઈ આપણે ફેસબુક લાઈવ ચાલુ અત્યારે, અને તમારી ઉંમર પણ ઘણી, તમે દલવાડી સમાજના પ્રમુખ પણ છો અને જિલ્લા પંચાયતમાં તમારા પત્ની અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય છે. રવજીભાઈ આપણું હળવદ કઈ બાજુ જઈ રહ્યું, કારણ કે સારા અધિકારીઓ કોઈ અહીં ફરજ બજાવવા રાજી નથી, એકથી તમને પણ ખ્યાલ છે હળવદમાં ફરજ બજાવવા માટે અધિકારીઓ તલપાપડ થતા, અને અત્યારે એવું તો શું આપણે 10 વર્ષમાં કરી નાખ્યું કે અત્યારે કોઈ અધિકારીઓ હળવદમાં આવવા રાજી નથી, ને આવે છે કંઈ સારી કામગીરી કરે તો પછી ક્યાં મેકી દે એનું જ કંઈ નક્કી નથી હોતું. ના પણ હળવદ ખરેખર આ વિસ્તાર એવો વિસ્તાર, બધા સમન્વયથી લોકો પ્રેમાળ લાગણીશીલ, આ વિસ્તાર ધાર્મિક જનતા સાથે અને ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો, ખેતીવાડીના વિકાસના અભિગમમાં વેપાર ધંધામાં સંપીલો આ વિસ્તાર છે, અને આ વિકાસ હળવદના કરવા માટે તમામ પ્રકારના જે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, બૌદ્ધિક જે વિચારો ધરાવતા વ્યક્તિઓ જ્યારે પોતાનો આમાં સામર્થ્ય પૂરું પાડે તો હળવદને વિકાસ થતો ક્યારેય અટકશે નહીં. અને જે કંઈ અધિકારી વર્ગ, તો અધિકારી વર્ગો માટે તો હું વધારે અત્યારે કંઈ કહેવા એમ નથી માગતો, પણ મારી વાત સાંભળો, મને સાંભળો કે આ વિસ્તાર ખેતીવાડીથી શિક્ષણ ક્ષેત્રમાં ધંધાના રોજગારમાં દરેક પ્રકારે પોતાના પગ ઉપર દરેક સમાજના લોકો પ્રવૃત્ત થઈ રહ્યા છે અને કમાઈ રહ્યા છે. અહીંયા ગુંડાગીરી કે કોઈ એવા લોકો અત્યારે કોઈ પણ પ્રકારનો ત્રાસ જે આ વિસ્તારમાં નથી. પણ તમારા પક્ષના નેતાઓનો ત્રાસ ખરો એવું તમને લાગે ખરું? એમાં હું કંઈ કહું પણ નહીં અને કહેવાય પણ માગતો નથી. મને એવું દેખાય ત્યારે હું હે ને સ્પષ્ટ કહેવા વાળો માણસ છું. અત્યારે દેખાય તમને? અરે યાર તું, તમે પત્રકાર મિત્રો, તમે વડીલ હો, અમે તો છોકરા કહેવાય તમારા. જો એ બધું હે ને આપમેળે જ્યારે બહાર આવવાનું હોય ત્યારે આવે. અમે તો આ વિસ્તાર સુખી સંપન્ન થાય, આ વિસ્તારનો વિકાસ થાય એમાં મારી વિચારધારા જોડાયેલી હરમેશ. એમાં તો આપણી હે પણ નહીં કે, કારણ કે એ ભાજપના હે મિત્રો, એમના ધર્મપત્ની ઘનશ્યામપુર સીટ ઉપર જિલ્લા પંચાયતના સદસ્યો છે. એ નહીં કે નેતાઓનું તો કંઈ નહીં બોલે, પરંતુ વખાણ કરે ને બધાએ, અને ભલે કરતા હોય એમાંય આપણને કંઈ વાંધો નથી. પણ ખાસ મિત્રો બીજા ઘણા બધા મિત્રો જોડાયા છે, એટલે વળી પાછી એક વખત માહિતી આપી દઈ કે સરા ચોકડી ઉપર ટ્રાફિક પોલીસના જમાદાર તરીકે જે ફરજ બજાવતા હતા મહીપતસિંહ સોલંકી, તો એમની જે છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે દેવભૂમિ દ્વારકા ખાતે. મહીપતસિંહને ટ્રાફિકની સાથે 3-4 દિવસ પહેલા હળવદ શહેરના ટાઉન બીટ જમાદારનો પણ ચાર્જ જે છે તે મિત્રો આપવામાં આવ્યો હતો. એમને જમાદાર બનાવવામાં આવ્યા હતા હળવદ શહેરના ટાઉનના, તો એ બધું જે છે તે એ બધું પૂર્ણ થયું અને મહીપતસિંહને દેવભૂમિ દ્વારકા તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. એટલે આવું બધું મિત્રો આપણા હળવદમાં થઈ રહ્યું છે, અને આવું ને આવું જો ખરેખર હાલ છે તો પછી સારા અધિકારીઓ કોઈ હળવદમાં આવવાના નથી, અને સારા અધિકારીઓ હળવદમાં નહીં આવે તો એ બધું પરિણામ જે છે તે અત્યારે આપણને નહીં ખબર પડે, અત્યારે આપણને નહીં દેખાય, અત્યારે બધાની આંખું આપણે કંઈ નહીં ઓળે છે. બાકી આનું જે પરિણામ છે તે આવતા દિવસોમાં બધા લોકોને ભોગવવાનું છે,
માત્ર 5-7-10 નેતાઓ જે છે એનું ઈગો હર્ટ થાય ને એમનું કોઈ ન માને તો એ બધા કાંડ કરી રહ્યા છે. તો એ લોકોએ પણ હવે સમજવું પડશે કે પછી ક્યાં સુધી હોય, હવે તો શરમ કરો, કારણ કે આમને નાક કાન નો એવું આપણને લાગે, કારણ કે પછી ક્યાં સુધી તમે આ રીતના કોઈને દબાવશો, આ રીતના કોઈને તમે હેરાન કરશો, કેવા એટલે આમને કઈ ભાષામાં આપણે કેવું એ પણ નથી ખ્યાલ આવતો. હમણાં મિત્રો આપણે થોડીક સાંજક વેળાના ઓલા જીએડીસીમાં 60 પરિવારો જે છે હવે એને ઉપાડે, તમે વિચાર તો કરો, આમને ખરેખર કોઈ કહેવાનું જ નથી. આમને એમ કહું એ 60 જેટલા પરિવારો બચારા માન માન ગરીબ, હવે એ બધાએ અત્યારે જમી નથી શકતા, એટલા ટેન્શનમાં કે માન માન યાર આવું થોડું મકાનને આ બનાવ્યું હતું ને હવે આ ઉપડાવી લેશે, હવે શું કરશું, ક્યાં જઈશું આપણે, છોકરા શું કરશે, માન અહીં સેટ થયા છે, બીજે ક્યાંય જગ્યા નહીં મળે. તો વળી પાછા એમ કે એ તો બધા ખોટા છે, એ તો બધા આમ છે ને એ તો બધા તેમ છે ને. તો યાર આવું તો હા ને આ તો બધું, હા એ 3 વખત ઉપડાયા હતા, બોલો એ ઝૂંપડાની મિત્રો 3-3 વખત ઉપડાવી લીધા. હળવદમાં કેટલાય સામાજિક કાર્યકર્તાઓ જે છે, કેટલાય લોકો છે, તો આ બધાએ મિત્રો થોડુંક તો બોલવું પડશે ને યાર કે એમનો શું વાંક, અને જગ્યા ખરેખર મેળી કે નથી મેળી એ એક મોટો પ્રશ્ન, અને જો મેળી હોય ને તો આ બધા અહીંયા ગામમાં બેનરો મારી દે, ખૂબ ખૂબ આભાર રાજ્ય સરકારનો, આમ કરી દીધું ને તેમ કરી દીધું ને હજી કંઈ આપી જ નથી. તો તમે વિચાર તો કરો, એટલે સૌથી મોટા તો આ ભૂમાફિયા નો કહેવાય કે જગ્યા નથી મળી, આ તો ઓલા જેવી વાત છે મિત્રો, કે જી હગઈની વાત હાલતી હોય ને આપણે એમ કંઈક છોકરો જઈનમાં પેંડા વેચ દે, એટલે આ આવા બધાય છે. એટલે આમને ખરેખર, કારણ કે આ બધા કરે હું લેવા આવું કે આમને કોઈ કહેતું નથી, આમને કોઈ કહેવાવાળું છે નહીં, અને ખરેખર અમુક જો કહેતા હોય ને તો એને બચારાને ક્યાંક ને ક્યાંક કંઈક આંટીમાં લઈને આવા બધા ખેલ કરે છે આ બધા લોકો, એટલે આમની સામે કોઈ બોલી શકતું નથી. અને જેના કારણે જે લોકો છે બચારા પરેશાનીઓ ભોગવી રહ્યા છે, એ પરિવાર અત્યારે એટલો ટેન્શનમાં છે, એને ખરેખર બતાવીને કે ભાઈ હવે આપણું શું થવાનું, અહીંયાથી હવે ઉપડાઈ દેશે આપણને. તો પણ આપણે એમની સાથે રહેવાના છીએ મિત્રો, અને એમાં જે કંઈ કાયદાકીય લડત કરવાની થાય તો એમાં ઘણા બધા મિત્રોએ આર્થિક સહયોગ પણ આપ્યો છે, એટલે એ પણ આપણે કરવાનું છે. કારણ કે આ બધાના ગરીબ પરિવારોના કોણ, એમની પાછળ કોણ, એમનું કોણ સાંભળવાનું, અધિકારીઓ તો કોઈ નથી સાંભળવાના, કારણ કે સામે બધા મોટા મોટા નેતાઓ છે, એના મોટા મોટા નેતાઓને શરમ આવતી નથી, કારણ કે એમનામાં નાક કાન છે નહીં, અને ખરેખર હોય તો એમને એવી શરમ આવવી જોઈએ કે આપણે કોઈને આશરો આપી નથી શકતા, આપણે કોઈનો છીનવી ન લે, અને તમને જગ્યા મળે તેથી ઉપડાવી દઈ જોને ત્યાંથી, તમને ક્યાં જગ્યા મળી હજી, અને મળી હોય તમે છાપામાં અડધા અડધા પાનાની જાહેરાત દો કે અમે આભાર માની છીએ આમનો ને આ ફલાણા વિકાસ પુરુષનો ને આ બધા વિનાશ પુરુષ છે ખરેખર. તો કારણ કે આ એમના રાજમાં જ આવું બધું થાય છે ને, એટલે ફરી પાછા મિત્રો આપણે આમને કઈ ભાષામાં કેવું, એના કરતાં આપણે આપણું જે ફેસબુક લાઈવ અહીંથી પૂરું કરી અને ભગવાન આ નેતાઓને સદબુદ્ધિ આપે કે અધિકારીઓને તો આ બધા કંદડે ઓલા સામાન્ય ઝૂંપડામાં રહે ને એને કંદડે આ બધા, આમને તો ખરેખર આમને શું કેવું એમ. પાછા એમ આપણે સંબંધ પણ, સંબંધ આપણે બધા મિત્રો જ છીએ, અમે થોડા તમારા વિરોધી છીએ, અમે તમારા થોડા દુશ્મન છીએ, પણ તમને આ બધા ઝૂંપડાવાળા તમને ક્યાં નડે, તમને ખરેખર જમીન આપી જ નથી, દિવાલ કરવા માંડ્યા, બોલો હવે કોઈ સામાન્ય બચારા ક્યાંક રહેતા હોય ને દિવાલ કરતા હોય તો અહીંયા બધું તંત્ર પોગી જતું હોય, દિવાલ ઉપાડી દે, અહીંયા અહીંયા વ્યાત હોય તેવડ હોય તો પાડી આવે, જઈને બીમ ભરી ભરીને દિવાલો કરી દીધી ને ખરેખર જમીન નથી આપી, અને આપી હોય ને તો આ બધા કેટલાય કણ ખેલ કરે ત્યાં આગળ. હવે ઓલામને ખરેખર નહીતર મિત્રો કોઈ રહેતા હોય ને સામાન્ય પરિવારના કોઈ પણ, તો એને પહેલાં નોટિસો નહીં આપતા હોય, બધી એને સમય મર્યાદા આપતા હોય, તો એ કંઈ જ નહીં, તમે ખાલી કરી નાખજો ને કે દિવાલ બનાવી પછી તમે બહાર નહીં નીકળી શકો, વાહ આ બધા કેટલા, એટલે ખરેખર પહેલાં જે ઓલા લૂંટારા હતા ને મિત્રો, તો એરિયા શું કરતા કે ગામમાં ઘોડાની લઈને આવતા ને એ ઓલા બધા બંદૂક હોય કેમની ફાઈ બીજા જે હથિયારો હોય તે મારતા ને એ રીતના લૂંટીને વહી જતા, હવે આ બધાને આપણે શું કહેવું આમને. એટલે આવા બધા છે મિત્રો, આપણે એ પણ થોડું સાંજના આપણે બતાવવાનું છે, અને એ પરિવારની પડખે આપણે ઊભું રહેવાનું છે, અને ઘણા બધા જે મિત્રોએ એમાં આર્થિક સહયોગ પણ આપ્યો છે કે ભાઈ જે એમાં કાયદાકીય લડત થાય તો એમાં જે કંઈ ખર્ચો થાય તો મિત્રો એનું જે આર્થિક સહયોગ પણ ઘણા બધા મિત્રોએ આપણે આપ્યો છે, એટલે આપણે એ પરિવાર સાથે ઊભા રહેવાના છીએ મિત્રો. અને ખાસ હવે આમને બીજું આપણે કંઈ કહેવું નથી, પણ એમને ભગવાન સદબુદ્ધિ આપે મિત્રો. આભાર.